हेलो स्टूडेंट्स, हाउ आर यू? फाइन, आई होप के तमे बधा मजामां हसो। मजामां छो ने बधा? घरे सुरक्षित छो? तो बाळको, रोजनी जेम આપણે આજે પણ દુઆ કરીશું અને પછી આપણે આપણું ભણવાનું ચાલુ કરીશું। તો ચાલો બાળકો, આપણે રોજની જેમ પહેલાં દુઆ કરી લઈએ। 2 મિનિટ હું વેઇટ કરીશ તમારી, અને દુઆ થઈ જાય પછી જ આપણે ચાલુ કરીશું ભણવાનું। ઓકે, ચાલો। તો બાળકો, આપણે આપણી દુઆ થઈ ગઈ છે। આપણે ભણવા માટે પહેલાં દુઆ તો કરવી જ પડે, જેમ સ્કૂલે રોજ આવીને પહેલાં આપણે કરીએ છીએ ને, તે રીતે આપણે અત્યારે ઘરે કરવાની છે। કેમ કે આપણું ભણવાનું ચાલુ થાય યુટ્યુબમાં જોવો કે ચેનલમાં, પણ ભણતા પહેલાં રોજ દુઆ કરી લેવાની। તો બાળકો, હવે દુઆ તો થઈ ગઈ, એના પછી આપણે રોજ શું કરીએ છીએ? કોણ કહેશે મને? થોડું વિચારીને કયો તો રોજ આપણે શું વાંચીએ છીએ અને શું સમજીએ છીએ? આપણે રોજ એક સુવિચાર કરીએ છીએ। તો પહેલાં મને એ કહો કે કોણ બધા તમે કયા ધોરણમાં ભણો છો બાળકો? તો આપણે તમે બધા ધોરણ 2માં ભણો છો, અને વિષય કયો છે તમારો? તો કે આપણો વિષય છે ગુજરાતી। ગુજરાતી આપણે કયા વિષયનું ભણીએ છીએ? તો આપણે ગુજરાતી વિષયનું ભણીએ છીએ, બરાબર છે ને બાળકો? તો ચાલો આપણે આપણે એક સુવિચાર જોઈએ રોજની જેમ। તો આપણો સુવિચાર આજનો શું છે? વાંચો તો બધા। ચાલો હું જ વાંચી દઉં। બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે। રોજની જેમ આજે પણ બહુ સરસ મજાનો સુવિચાર છે, જે તમને લોકોને લાગુ પડે છે, બરાબર છે? ફરી એકવાર વાંચીશું કે બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે। તો બાળકો, આપણને શું કહેવા માંગે છે આ સુવિચારમાં? સમજાય છે બધાને? થોડુંક વાંચીને સમજવાની કોશિશ કરો, પછી હું તમને કહું કે આ સુવિચારમાં આપણને શું કહેવા માંગે છે। તો બાળકો, આપણે જે સુવિચાર છે એમાં એવું કહેવા માંગે છે કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેમાં કદાચ સફળતા ન પણ મળે, પરંતુ બધી જ સફળતાનું કારણ આપણા પ્રયત્નો હોય છે। આપણે જે પણ કાર્ય કરીએ એમાં આપણે ક્યાંક ને ક્યાંક તો પ્રયત્ન આપણો સારો જ હોય છે, એમાં ખરાબ નથી હોતો, ક્યારેક નાસીપાસ થવાનું નહીં। કોઈ પ્રયત્નમાં આપણને નિષ્ફળતા મળી હોય તો એવું નહીં વિચારવાનું કે મેં જે કાર્ય કર્યું છે એમાં હું નિષ્ફળ થયો, પણ એ આપણી એક સફળતાનું જ કારણ છે, અને આપણો એક સારો પ્રયત્ન છે કે જેનાથી આપણને સફળતા આગળ જતાં ચોક્કસથી મળે છે। દરેક કાર્યમાં સફળતા જરૂર મળે આપણને, નાનામાં નાનું પણ કાર્ય કરીએ ને તો એ આપણી સફળતાનો પ્રયત્નનું કારણ જ હોય છે। તો બાળકો, આપણે નિરંતર પ્રયત્ન કરતા રહેવું જોઈએ। લખતા તમને ન આવડતું હોય તો તમે એકવાર લખો, 2 વાર લખો, 3જી વાર તો તમારા અક્ષર સુધરી જાય, તો એ આપણો એક પ્રયત્ન છે કે ભાઈ ચાલો આજે મેં લખ્યું, મને ન આવડ્યું, કાલે હું આનાથી વધારે સારા અક્ષર કાઢીશ, તો મને લખતા ચોક્કસથી આવડી જશે। તમને વાંચતા ન આવડતું હોય તો એમાં પણ તમે એકવાર વાંચશો, 2 વાર વાંચશો, 3જી વાર વાંચશો, તો તમારો પ્રયત્ન ચોક્કસ સફળ થશે,
કે મેં વાંચ્યું તો મને વાંચતા જરૂરથી આવડ્યું. તો ગુજરાતીમાં પહેલાં તમને કક્કો આવડવો જોવે, બારાક્ષરી આવડવી જોવે, બરાબર ને બાળકો? કેમ કે જ્યાં સુધી તમને સ્વર અને વ્યંજન નહીં આવડે ત્યાં સુધી તમને વાંચતા લખતા નહીં આવડે. એટલે આપણે પ્રયત્ન કરવાનો કે આ કાર્ય હું કરીશ તો આનાથી વધારે સારું કાર્ય હું ફરીવાર કરી શકીશ, એમાં તમારે નાસીપાસ થવાનું જરા પણ નથી. તો સમજાય છે ને બાળકો કે આપણે જે પણ બધા પ્રયત્નો કરીએ છીએ એમાં કદાચ સફળતા ન મળે, પણ બધી જ સફળતાનું કારણ આપણા પ્રયત્નો જ હોય છે. તો ચાલો બાળકો, આપણે અનુભવથી જ બધું શીખીએ. શેનાથી? એક અનુભવ આપણને કામ આવે એમ બીજો અનુભવ પણ કામ આવે, એટલે હરેક વસ્તુ શીખીએ ને ત્યાં આપણને આપણો અનુભવ કામ આવે. એક જગ્યાએ થોડુંક શીખ્યા પછી કાલે બીજી જગ્યાએ ગયા તો અહીંયા પણ આપણને કંઈક નવું શીખવા મળે, તો એ આપણો અનુભવ કહેવાય. બરાબર બાળકો? તો મજા આવી ને તમને સુવિચારમાં? છે ને સરસ મજાનો સુવિચાર? સમજાઈ ગયા બધાને? તો નિરંતર બધા પ્રયત્નો કરતા રહેજો, ઘરે સફળતા ચોક્કસ મળશે. બરાબર છે બાળકો? તો બાળકો આપણે થોડુંક રિવિઝન કરી લઈશું કે શું ભણ્યા હતા આપણે આની પહેલા. કોઈને યાદ છે આપણે શું ભણ્યા હતા? આપણે પાઠ 2 દાદા ખોવાયા છે એમાં શું શું ભણી ગયા અત્યાર સુધીમાં? પહેલાં એક ગીત સાંભળ્યું, પછી પણ એક બીજું મસ્ત મજાનું ગીત સાંભળ્યું, બે ગીત હતા, બરાબર છે ને? એના પરથી આપણે ખરા ખોટા, ખાલી જગ્યા, સવાલ જવાબ કર્યા. પછી બીજો એક પેરેગ્રાફ હતો, મસ્ત સરસ વાર્તા હતી, દાદા જ જોઈએ. તો એમાં એક દાદા હતા, એમનું નામ ત્રિકમદાસ હતું, અને એ જે દાદાનો જે છોકરો હતો એનું નામ યજ્ઞ હતું. તો બરાબર છે ને બાળકો? આપણે વાર્તા હતી એમાં યજ્ઞ અને દાદા ઉપરથી આખી વાર્તા હતી. તો બાળકો હવે એના ઉપરથી આપણે કાલે કંઈક કર્યું હતું, કોણ બોલે છે જે વાક્ય હતા એ કોણ બોલે છે અને કોને કહે છે, આપણે એ વાક્યો અત્યાર સુધી ભણ્યા. અને આઈ હોપ કે તમને બધાને સરખી રીતે સમજાઈ ગયા હશે. તો હવે એના પછી આપણે શું ભણ્યા? તો કે વાક્ય જોઈ જોઈને લખવાનું હતું. બરાબર છે ને? મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે આ વાક્ય તમારે ઘરે જોઈ જોઈને લખવાના છે. તો બાળકો આજે આપણે નવું શીખવાનું છે. શું નવું શીખીશું બાળકો? ચાલો જોઈએ. ચિત્ર જોઈને વાક્ય બનાવવાના છે. શું બનાવવાનું છે આપણે? ચિત્ર જોઈ અને વાક્યો બનાવવાના છે. જો તો બાળકો શેનું ચિત્ર છે? શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? તો બાળકો આ ચિત્ર તો મને એક ઋષિ હોય ને એવું લાગે છે, અને યજ્ઞ કરતા હોય એવું દેખાય છે. તમને બધાને દેખાય છે? જો આ ઋષિ મુનિ છે અને યજ્ઞ કરે છે. તો બાળકો આ ઋષિ છે યજ્ઞ શું કામ કરતા હશે તમને ખબર છે? નથી ખબર? વિચારો તો બધા, એ યજ્ઞ શાના માટે કરે છે? તો બાળકો પહેલાંના જમાનામાં ઋષિ મુનિઓ યજ્ઞ વરસાદ લાવવા માટે કરતા હતા. તમને બધાને ખબર છે યજ્ઞ અલગ અલગ રીતના થાય. કોઈ વરસાદને રીઝવવા માટે પણ કરે, કોઈ ઘરમાં હોમ હવન પણ કરે. પછી શેના માટે કરે વિચારો તો બધા? મંદિરમાં તમે લોકો જતા હશો તો ત્યાં પણ યજ્ઞ થતા હશે, થાય છે ને? પછી તમે કંઈ નવું ઘર કર્યું, કોઈ નવું કાર્ય કરો છો તો એમાં પણ તમે હોમ હવન યજ્ઞ કરાવતા હશો. તમારા મમ્મી પપ્પા ઘરે કરાવતા હશે આવી રીતે, કુંડ કરે, કુંડમાં યજ્ઞની જલ પ્રગટાવે, તો આને યજ્ઞ કહેવાય. જ્યાં બ્રાહ્મણો મંત્રો ઉચ્ચાર સાથે યજ્ઞ કરે છે, તો એવી રીતે આ ઋષિ છે એ યજ્ઞ કરે છે. પહેલાંના જમાનામાં બહુ યજ્ઞ થતા હતા. જો વરસાદ ન આવે ને તો
એમને રીઝવવા માટે પણ યજ્ઞ કરે. બરાબર છે બાળકો? તો આપણે આના ઉપરથી એક વાક્ય બનાવવાનું છે. તો આના ઉપરથી શું વાક્ય બનાવીશું બાળકો? વિચારીને કહો તો મને શું વાક્ય બનાવીશું. જુઓ, અહીંયા આપ્યું છે એક વાક્ય યજ્ઞ. શું આપ્યું છે? લખ્યું છે અહીંયા યજ્ઞ અને ઋષિ. તો આપણે એ બેને વાક્યમાં લેવાના છે. શેમાં? વાક્યની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. વાક્યમાં બંને શબ્દો આવી જવા જોવે. તો બાળકો ચલો આપણે બંનેને વાક્ય બનાવીશું. તો પહેલાં શું છે કે ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. આવી ગયો અહીંયા ઋષિ શબ્દ? આશ્રમમાં યજ્ઞ કરે છે. સમજાય છે ને બાળકો? આ બંને શબ્દો આપણે વાક્યમાં લીધા. કેમાં લીધા? વાક્ય બનાવવામાં. પહેલાં ઋષિ, તો આપણે જોયું ને ચિત્ર, આ ઋષિ એમનું આશ્રમમાં યજ્ઞ કરે છે. તો બની ગયું બાળકો આપણું વાક્ય. શું બન્યું વાક્ય આપણું? ઋષિ આશ્રમમાં યજ્ઞ કરે છે. સમજાઈ ગયું ને બાળકો? ઘરે તમારા ત્યાં હોમ હવન યજ્ઞ થતો હોય તો જોઈ લેજો કે આને યજ્ઞ કરે, આને યજ્ઞ કહેવાય. તો બાળકો આપણું બીજું વાક્ય છે એ જોઈએ. એમાં અહીંયા શું લખ્યું છે? એમાં અહીંયા લખ્યું છે પ્રજ્ઞા. શું છે આ? પ્રજ્ઞા. અને આ શું છે? તો અહીંયા આપ્યું છે વિજ્ઞાન. વંચાય છે ને બધાને? પ્રજ્ઞા અને વિજ્ઞાન. તો આપણે એના ઉપરથી આપણે એક ચિત્ર જોઈએ. તો બાળકો આ બેબી છે એ શું કરે છે? અહીંયા જો તો એ ટેબલ ઉપર બેઠી છે, જે ટેબલ ઉપર બુક રાખી છે અને ખુરશીમાં બેઠી છે. અને એના હાથમાં શું છે? તો આ એના હાથમાં શું છે બાળકો? એના હાથમાં ચોપડી છે. શેની ચોપડી છે? પણી. જુઓ તો બાળકો શેની ચોપડી છે? એ વિજ્ઞાનની ચોપડી છે. શેની? વિજ્ઞાન. બરાબર છે? તો બાળકો આપણે એના ઉપરથી એક વાક્ય બનાવીશું. શેની ચોપડી છે? વિજ્ઞાનની. તો એ વિજ્ઞાનની ચોપડી કરે છે શું? તો કે વિજ્ઞાનની ચોપડી વાંચે છે. શું કરે છે? વાંચે છે. તો આપણે વાક્ય બનાવીશું. જો અહીંયા વિજ્ઞાન લખેલું છે એના હાથમાં ચોપડીનું નામ, આ વિજ્ઞાન છે ને? વિજ્ઞાન એટલે સાયન્સની ચોપડી થઈ. આમ તો મને એવું લાગે છે એમાં અલગ 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 બધા સાયન્સના પ્રોજેક્ટ હોય. બરાબર? બહુ બધું વિજ્ઞાનમાં આપણને જાણવા મળે, શીખવા મળે. તો આપણે એના ઉપરથી વાક્ય બનાવીશું કે પ્રજ્ઞા વિજ્ઞાનની ચોપડી વાંચે છે. મજા આવે છે ને બાળકો? સમજાય છે ને બધાને? શું ચિત્રમાં જોયું? તો આપણે આ બે વાક્યોનો ઉપયોગ કર્યો વાક્ય બનાવવામાં. પ્રજ્ઞા વિજ્ઞાનની ચોપડી વાંચે છે. બરાબર છે બાળકો? તો ચાલો આપણે એના પછીનું વાક્ય જોઈએ. તો જુઓ તો બાળકો અહીંયા શું લખ્યું છે? વાંચો તો, બધા વાંચતા આવડે છે ને? જુઓ અહીંયા આપ્યું છે વજન અને ત્રાજવું. શું આપ્યું છે? વજન ત્રાજવું. આ વજન અને ત્રાજવું શું છે? તો જોઈએ આપણે અહીંયા કે બાળકો આ શું આપ્યું છે? આ શેનું ચિત્ર છે? જુઓ તો બધાને ખબર પડશે ચિત્ર જોઈને. મને તો અહીંયા શાકભાજીવાળા અંકલ દેખાય છે.
કોણ છે? તો કે શાકભાજી વાળા અંકલ. તો આ શાકભાજી વાળા અંકલ ના હાથમાં શું છે બાળકો? અને શું કહેવાય આને? ત્રાજવું કહેવાય. શું કહેવાય? ત્રાજવું. તો એ આ ત્રાજવામાં જે બટેટા છે એને શું કરે છે? આ વજન કાંટો છે. શું છે એનો? વજન કાંટો. તો એ વજન કાંટાથી આપણને શું કરે છે? તો કે ત્રાજવામાં બટેટા આપણને વજન કાંટાથી ઝોકીને આપે છે. શું કરીએ છીએ? વજન કાંટાથી આપણને ઝોકીને આપે છે. તમે ક્યાંય શાકભાજીની લારીએ જાઓ, દુકાને જાઓ, તો ત્યાં એ લોકો પાસે આવી રીતનો વજન કાંટો હોય. શું હોય? ત્રાજવું હોય. કાંઈ પણ આપણે લેવું હોય તો એ આપણને ઝૂખ્યા વગર, વજન કર્યા વગર આપે નહીં. તો આ જે અંકલ છે એમને શું કહેવાય? તો કાછિયાભાઈ કહેવાય. એમને શું કહેવાય? એમનું નામ કાછિયાભાઈ છે, જે શાકભાજી વેચે નહીં. તો બાળકો અહીંયા આપણને જુઓ તો બટેટાનો એક ટોપલો પડ્યો છે, એક ડુંગળીનો પડ્યો છે, પછી એમાં એક ટામેટા છે, બધું અલગ અલગ શાકભાજી છે. તો આપણે જ્યારે પણ મમ્મી પપ્પા સાથે તમે શાકભાજી લેવા જાઓ ત્યારે મમ્મી પપ્પાને પૂછજો કે મમ્મી આ અંકલના હાથમાં છે એ શું છે? તો એ કહેશે બેટા એ ત્રાજવું કહેવાય અને આપણને આમાં વજન કરીને વસ્તુ આપે. એમનામે કોઈ વસ્તુ આપણને આપે નહીં. બરાબર છે ને બાળકો? સમજાય છે ને? કોઈ આપણને વજન તોલ્યા વગર આપે નહીં. એ ત્રાજવામાં આપણને શાકભાજી તોલીને આપે છે. તો ચાલો બાળકો આપણે શું લખીશું વાક્યમાં? આપણે ઉપયોગ કરવાનો છે વજન અને ત્રાજવું. તો આપણે વાક્ય બનાવીશું કે કાછિયો, કાછિયો એટલે કે જે અંકલ છે શાકભાજીવાળા એનું નામ કાછિયો છે, ત્રાજવા વડે એટલે કે એમના હાથમાં જે ત્રાજવું છે ત્રાજવા વડે વજન કરે છે. શેના વડે વજન કરે છે એ? તો કે ત્રાજવા વડે વજન કરે છે. જોવો બાળકો આ એનું ત્રાજવું અને એ વજન કરે છે. બરાબર છે ને? ફ્રૂટ લેવું હોય તો પણ એ આપણને વજન કર્યા વગર આપે નહીં. શાકભાજી પણ આપણને વજન કર્યા વગર એમનામ કોઈ આપે નહીં. તો તમે શાક માર્કેટમાં જાઓ ત્યારે તમે જોઈ લેજો રૂબરૂમાં કે આને વજન કાંટો અથવા તો ત્રાજવું કહેવાય. અત્યારે બધા વજન કાંટા અલગ અલગ રીતના આવે છે, ઇલેક્ટ્રિક પણ થઈ ગયા છે કે જેમાં ઉપર મૂકે એટલે ડાયરેક્ટ દેખાડી દે, ઓલું વજન કાંટાથી વજન કરવું પડે. તો બાળકો આપણે એના પછીનું વાક્ય જોઈએ. ચલો જો તો બાળકો આ શું છે? તમને બધાને આવડતું જ હશે કેમ કે આ તો તમારા બધાની ફેવરિટ વસ્તુ હશે. શું દેખાય છે ચિત્રમાં બાળકો? મને તો અહીંયા પતંગ દેખાય છે. હોને ભાઈ, કેટલી પતંગ છે? તો કે એક, બે અને ત્રણ. ત્રણ જ પતંગ છે ને? તો આ પતંગ ક્યાં ઉડે છે? જુઓ તો બાળકો, આ પતંગ આકાશમાં ઉડે છે. ક્યાં ઉડે છે? આકાશમાં. તો તમે બધા જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે પતંગ ચગાવો છો કે નથી ચગાવતા? તમને બધાને પતંગ ચગાવવી ગમે ને? મજા આવે ને? તો બાળકો આ શું છે? તો કે પતંગ. પતંગ શેનાથી ઉડે? દોરીથી. તો આ એની લાંબી દોરી છે. ફિરકી અહીંયા દેખાતી નથી પણ આપણે અત્યારે અહીંયા દોરી દેખાય છે. બરાબર છે? તો એના આપણે દોરી વગર તો પતંગ ઉડે ભાઈ? ન ઉડે. ઉડે ના ઉડે? બરાબર છે ને? તો આકાશમાં પતંગ ઉડે છે. ક્યાં ઉડે છે? આકાશમાં. બરાબર છે બાળકો? તો શું આપણે લખીશું વાક્ય? પતંગ કેવા કેવા કલરની છે જુઓ તો બાળકો. અહીંયા મરૂન કલરની છે, આ કોફી કલરની છે અને આ ગ્રીન કલરની છે. અને આ એની બે આંખો છે જુઓ, અને આ એની દોરી છે. તો આપણે પતંગ ક્યાં ઉડાવીશું? તો કે આકાશમાં. હવે અહીંયા આપણે પતંગ કેટલી ગણી? એક, બે અને ત્રણ. તો બાળકો આપણે એના ઉપરથી વાક્ય શું બનાવીશું? હવે તો તમને આવડવું જ જોવે આટલા બધું મિસે સમજાવ્યું. તો પતંગ એક તો ક્યાં ઉડે છે? તો કે આકાશમાં. કેટલી પતંગ છે? તો કે ત્રણ.
અને પતંગ ક્યાં ઉડે છે? તો કે આકાશમાં. બરાબર. તો આપણે વાક્યમાં લખીશું કે આકાશમાં ત્રણ પતંગ ઉડે છે. ક્યાં ઉડે છે? તો કે આકાશમાં ત્રણ પતંગ ઉડે છે. સમજાય છે ને બાળકો બધાને? ચલો બાળકો, તો હવે એના પછીનું વાક્ય વાંચીશું આપણે. ચલો અહીંયા જુઓ તો શું છે? માછલી. શું છે? માછલી. અને આ એનું ચિત્ર છે. તો આપણે ચિત્ર જોઈએ માછલીનું. જુઓ બાળકો, આ શું છે? માછલી છે ને, સરસ મસ્ત માછલી. તો બાળકો, માછલી કેવા કેવા કલરની હોય ખબર છે તમને બધાને? માછલી રંગબેરંગી કલરની હોય, કોઈ એક કલરની માછલી હોય નહીં. પીળા કલરની, ધોળ, લાલ, પીળી, ગુલાબી, પછી સિલ્વર, ગોલ્ડન, બધી અલગ અલગ કલરની માછલી હોય. વેલ માછલી હોય, સાદી માછલી હોય. તો તમે માછલી તો બધાએ જોઈ હશે. તો ભાઈ આ માછલી ક્યાં રહે છે? તો કે માછલી ક્યાં રહે? પાણીમાં. એ પાણી વગર રહી શકે નહીં. જો એને બહાર કાઢીએ ને તો એ મરી જાય. એટલે પાણીમાં જ હંમેશા માછલીને રાખવી પડે, બહાર કઢાય નહીં. તમે તમારા ઘરે પણ ફિશ ટેન્ક રાખતા હશો, રાખો છો ને માછલી ઘર, તેમાં નાની નાની માછલી પણ હશે. તો માછલીને જમવાનું આપવું પડે કે ન આપવું પડે? આપવું પડે ને. આપણે જેમ જમીએ છીએ એમ એને પણ એનું ખોરાક હોય. તો માછલીને પણ આપણે એને જમવાનું આપવું પડે, અને એ પાણીમાં જ રહે. તો બાળકો, આપણે આના ઉપરથી કયું વાક્ય બનાવીશું? શું હતું એ ચિત્ર? ખાલી માછલીનું ચિત્ર હતું. શેનું? માછલીનું. તો આપણે એમાં શું લખીશું? કે આ માછલીનું ચિત્ર છે. તો મળી બની ગયું ને આપણું વાક્ય બાળકો? બધાને સમજાય છે ને કે નથી સમજાતું? કાંઈ ક્વેરી હોય તો બધા લખી લેજો. ઓકે, તો નોટ પેનને લઈને જ બેસવાનું છે, ફેરબુકમાં લખવાનું છે. તો બાળકો, અહીંયા આપણા ચિત્રો પૂરા થયા. હવે આપણે એના પછી શું શીખીશું? તો કે સવાલના જવાબ લખો. શું લખીશું? સવાલના જવાબ લખો. તો બાળકો, સવાલના જવાબ આપણે શેના ઉપરથી લખીશું? તો જે આપણે પહેલાં વાર્તા સાંભળી હતી, દાદા જ જોઈએ, એના ઉપરથી આપણે આજે સવાલ જવાબ કરવાના છે. તો વાંચો તો બાળકો, પ્રશ્ન નંબર એક શું છે? તો આપણો પ્રશ્ન નંબર એક છે, આનંદ મેળો ક્યાં હતો? તો કોણ કહેશે બાળકો આનંદ મેળો ક્યાં ભરાયો હતો? જલ્દી વિચાર કરો તો, અને પછી મને જવાબ આપો. ચાલો આપણે એનો જવાબ જોઈએ. તો ભાઈ, આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તો જવાબ નંબર એક છે, વાત્રક નગરમાં આનંદ મેળો હતો. ક્યાં હતો? વાત્રક નગરમાં આનંદ મેળો હતો. તો સમજાય છે ને બાળકો બધાને? ફેરબુકમાં લખવાનું છે. તો ફરીવાર રિપીટ કરું છું કે આનંદ મેળો ક્યાં હતો? તો આપણે શું લખીશું એનો જવાબ? કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો. ચાલો બાળકો, અહીંયા પ્રશ્ન નંબર એક પૂરો થયો. હવે આપણે પ્રશ્ન નંબર બે. તો આપણો પ્રશ્ન નંબર બે શું છે? તો ભાઈ, યજ્ઞના દાદાનું નામ શું હતું? કોને ખબર છે યજ્ઞના દાદાનું નામ શું હતું? જરાક વિચાર કરો તો. વિચારો વિચારો, શું હતું યજ્ઞના દાદાનું નામ? રાવજીભાઈ હતું કે ત્રિકમદાસ હતું? તો બાળકો, અહીંયા વાંચો તો શું લખ્યું છે? યજ્ઞના દાદાનું નામ શું હતું? તો કે યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. રવજીભાઈ નહોતું. હો ભાઈ, શું હતું એમનું નામ? ત્રિકમદાસ. શું હતું? તો કે ત્રિકમદાસ હતું. તો બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પૂરો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ.
એના પછીનો પ્રશ્ન શું છે? યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો કે યજ્ઞને ઊભો રાખીને દાદા શું લેવા ગયા હતા? યજ્ઞને શેમાં બેઠું હતું? યજ્ઞને ચગડોળમાં બેસવું હતું, તો એના માટે ટિકિટ લેવી પડે. તો દાદા શું લેવા ગયા હતા? તો યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા હતા. શું લેવા? ટિકિટ લેવા. બરાબર છે ને બાળકો? સમજાય છે ને બધાને? તો અહીંયા આપણે શું લખ્યો જવાબ? યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. ક્યાં ગયા ભાઈ? ટિકિટ લેવા. કેમ કે એને ચગડોળમાં બેસવું હતું, ચગડોળમાં ટિકિટ વગર બેસવા દે નહીં, એટલે દાદા ટિકિટ લેવા ગયા એને ઊભો રાખીને. તો ચાલો બાળકો, હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે? તો ભાઈ દાદા કોને શોધતા હતા? તો દાદાને શું કામ શોધવું પડ્યું? તો યાદ કરો બાળકો, દાદા કોને શોધતા હતા? કેમ કે દાદા જ્યારે ટિકિટ લેવા ગયા ત્યારે યજ્ઞને શું કહીને ગયા હતા? કે તું અહીંયા જ ઊભો રહેજે, હું ટિકિટ લઈને આવું છું. તો એટલામાં એક બાઇક મોટરસાઇકલ વાળો આવે છે અને એના ખેલ બતાવે છે, તો બધા ભાગવા માંડે છે ને. તો યજ્ઞ પણ બીને ભાગવા માંડે છે. તો યજ્ઞ જ્યાં ઊભો રાખ્યો તો ત્યાં હતો નહીં, તે બીજી જગ્યાએ વયો ગયો હતો. તો દાદા કોને શોધતા હતા? તો કે દાદા જ્યારે ટિકિટ લઈને આવે છે ત્યારે યજ્ઞ ત્યાં નહોતો, એટલે દાદા હાંફળા ફાંફળા થઈ જાય છે અને દાદા યજ્ઞને શોધવા માંડે છે કે મારો યજ્ઞ ક્યાં ગયો, હું તો એને અહીંયા જ ઊભો રાખીને ગયો હતો. તો એનો જવાબ શું આવશે? કે દાદા યજ્ઞને શોધતા હતા. હવે બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂરો થયો. હવે આપણે શું લખીશું? પ્રશ્ન નંબર 5. તો આપણે પ્રશ્ન નંબર 5માં શું જોઈશું? તો પ્રશ્ન નંબર 5માં યજ્ઞને શું લેવું હતું? કોને આવડે છે આ જવાબ? યજ્ઞને શું લેવું હતું બાળકો? યાદ કરીને કોને મને? યજ્ઞને રમકડું લેવું હતું, પણ દાદાએ રમકડું લઈ આપ્યું નહીં. શું કીધું એને? કે પહેલાં આપણે મેળો જોઈ લઈએ, પછી તારે જે લેવું છે ને એ હું તને અપાવીશ. એટલે દાદાએ યજ્ઞને રમકડું ન લઈ આપ્યું. તો ભાઈ યજ્ઞને શું લેવું હતું? યજ્ઞને રમકડું લેવું હતું. તો બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થયો. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો? તો હમણાં જ મેં તમને કીધું કે જ્યારે દાદા ટિકિટ લેવા ગયા ત્યારે યજ્ઞ ત્યાં ઊભો નહોતો. કેમ ઊભો નહોતો? તો કે ખેલ બતાવનાર એક મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને એના અવાજથી બધા છોકરાઓ ભાગવા માંડ્યા. તો બાળકો, શું આપણે જોયું કે ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો? તો કોણ કહેશે મને કે ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો? સાયકલ લઈને આવ્યો હતો કે મોટરસાઇકલ લઈને આવ્યો હતો? તો જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો એ મોટરસાઇકલ લઈને આવ્યો હતો. બરાબર છે ને? તો ચાલો આપણે અહીંયા જવાબ જોઈએ. ખેલ બતાવનાર મોટરસાઇકલ લઈને આવ્યો હતો. શું લઈને? તો કે મોટરસાઇકલ લઈને આવ્યો હતો. ચાલો બાળકો, હવે છેલ્લો પ્રશ્ન છે કે પોલીસ અંકલને યજ્ઞને શું ખાવાનું કહ્યું? પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કહ્યું? તો યાદ કરો બાળકો, જ્યારે તે રડતો હતો ત્યારે પોલીસ અંકલે એને શું કીધું? કે ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. તો યજ્ઞએ ના પાડી કે મારે આઈસ્ક્રીમ ખાવો નથી, મારે તો મારા દાદા જ જોઈએ. પછી થોડેક આગળ જાય છે તો ત્યાં શું આવે છે? તો કે ચણાચોર ગરમ. તો કે છે ચાલ તું થોડાક ચણાચોર ગરમ ખાઈ લે, પછી આપણે તારા દાદાને શોધીએ.
તો બાળકો યજ્ઞએ શું કીધું કે મારે ચનાચોર ગરમ ખાવા નથી, મને મારા દાદા જ જોઈએ છે. શું જોઈએ છે? મને મારા દાદા જ જોઈએ છે. તો શું કીધું બાળકો યજ્ઞને પોલીસ અંકલે? કે પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કીધું? તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચનાચોર ગરમ ખાવાનું કહ્યું. તો બાળકો અહીંયા આપણા કેટલા પ્રશ્નો હતા? 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રશ્નો આપણે આજે અહીંયા શીખ્યા. તો તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો બાળકો. ફેરબુકમાં કાંઈ ન સમજાય તો આપણે ડિફિકલ્ટ ગૂગલ મીટ રાખેલું છે, શનિવારે પૂછી લેવાનું અને સરસ અક્ષરે લખજો. પહેલાં આપણે ચિત્ર જોઈને વાક્ય બનાવ્યા અને સવાલ જવાબ શીખ્યા. આજે આપણે શું શીખ્યા? 2 વસ્તુ. બરાબર છે ને બાળકો? તો ઓકે બાળકો, કાંઈ ન સમજાયું હોય, ક્વેરી હોય તો લખી રાખજો. ઓકે, બાય બાય બાળકો, પછી કાલે પાછા મળીશું આપણે. થેન્ક યુ.